કેનેડાની યાત્રા દરમિયાન અમારી સાથે ગાડીની અંદર કોણ હતું ભગત ગાડી ચલાવતા હતા અને યોગેશ ભગત હતા યોગેશ ભગતને પૂજો તો ખરા નાયગરા ફોલ્સની બોર્ડર ઉપર અમે ત્યાંથી આમ નીકળતા હતા બોર્ડર ઉપરને ખબર નહીં અચાનક ગુરુજીને આમ દાદા ગુરુજી યાદ આવ્યા ગાડીમાં બેઠા જતા અને ખાલી એટલું બોલ્યા એ મોટા સાધુઓએ આવું કાંઈ ભોગવ્યું નથી ને કશું જ જોયું નથી એટલું કહેતા તો પોકે પોકે રડી પડ્યા ગાડીની અંદર હિપકેચડી કે એ લોકોએ આવું કશું જ જોયું નથી આજે આજે કેટલા વર્ષો આ ચોત્રીસ વર્ષ પછી ચોત્રીસ વર્ષ પોતાના ગુરુ ધામમાં ગયા એને થયા તો પણ હજુ આ જ દિવસ સુધી આટલા માન સન્માનના યોગ વચ્ચે પણ પોતાના સદગુરુ પ્રત્યેનું હેતનો દોરો એવો ને એવો જીવંત રહેવો એને મોટા એકાંતિકમાં હેત કર્યું કહેવાય જેને ભગવાનમાં ચોંટવું હોય જેને મહારાજનું આગળ કડવું જે છે ને એ જેટલું દ્રઢ કરવું હોય એનો એક જ ઉપાય છે મોટા એકાંતિકમાં હેત કરવું એને કહેવું કહીએ એવા મોટા એકાંતિકને ઓળખવા અને એવા મોટા એકાંતિક પાસે જે દ્રઢ મન કરીને રહેવું એને શું કહેવાય કહેવું કહેવું કેવું હેત કર્યું છે હું તો આ યોગેશ ભગત આશ્ચર્ય પડી ગયા ભગત કે આ કેવું એ કીધું એટલે જ જ્યાં સુધી જે મોટાની નજીક રહ્યો નથી ને એને મોટાનો બિલકુલ પરિચય ના હોય એની નજીક જે રહ્યો હોય ને એને જે પરિચય થાય ને એ દૂર રહ્યો ના થાય નજીક જે નજીકથી જે અનુભવે પાસે રહીને જે અનુભવે એને જે અનુભવ થાય એમ ના થાય એ દ્રઢ હેત કહેવાય યોગી સ્વામી ધામમાં જવાના થયા ગુરુજીએ કીધું બેટા હરિકૃષ્ણ મહારાજ દેખાય છે દેખાય છે સારું તો તું આવે મને પણ ભૂલી જા હવે હરિકૃષ્ણ મહારાજમાં વૃત્તિ જોડી દે અને ત્યારે યોગી સ્વામીના બે આંખમાંથી આંસુડા પડી ગયા બે આંખમાંથી આંસુડા નીકળી ગયા કેમ કારણ કે એને મોટા એકાંતિકમાં પ્રીતિ છે એનો અર્થ એ નથી કે ભગવાનમાં એને હરિકૃષ્ણ મહારાજ તો દેખાતા પણ મને આ હરિકૃષ્ણ મહારાજમાં હેત કરાવી દીધું મારું નવ વર્ષના ત્યાગાશ્રમના જીવન દરમિયાન આટલું મોટું કામ કરી દીધું એ કેવડું મોટું કામ થયું યોગી સ્વામીની અંતિમ યાત્રાના દર્શન તો કરો એક મોટા કોઈ યોગી પુરુષની અંતિમ યાત્રા હોય ને એવી અંતિમ યાત્રા નીકળી કોના પ્રતાપે એ પ્રતાપ કોનો મોટા પુરુષનો એના પ્રતાપે કેવી યાત્રા નીકળી એક મોટા સત્પુરુષ કોઈ ધામમાં ગયા હોય ને કેવું વાતાવરણ સર્જાય એવું વાતાવરણ આખું સર્જાયું કોના પ્રતાપે મોટા પુરુષના પ્રતાપે એટલે મોટા એકાંતિકમાં જેને પ્રીતિ થાય સ્વામી કે એને કહેવું કહીએ ત્રણે ત્રણ વસ્તુ જોઈએ કડવું કહેવું અને આવે